નમસ્કાર મિત્રો પચીસ ડિસેમ્બર બે હજાર એકવીસ માં લેવાયેલી સામાયિક મૂલ્યાંકન કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન અત્યારે આપણે કરી રહ્યા છીએ હજી સુધી જો મિત્રો તમે ચેનલમાં નવા હોય અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી બે લાયકન પર ક્લિક કરી દો જેથી કરી નવો વિડીયો સોલ્યુશન અપલોડ થાય તો તરત જ તમને નોટિફિકેશન મળી જાય પ્રશ્ન નંબર નીચે આપેલા દરેક પ્રશ્નના જવાબ માટે સાચો વિકલ્પ પસંદ કરીને લખો અહીંયા પાંચ વૈકલ્પિક પ્રશ્નો આપેલા છે જેમના પાંચ ગુણ રહેશે દરેકનો એક ગુણ એક વજન માપવા માટેનો નાનો એકમ કયો છે કિલોગ્રામ મીટર ગ્રામ કે સેન્ટીમીટર તો જવાબ આવશે સી ગ્રામ બે વીસ ગુણ્યા દસ બરાબર ખાલી જગ્યા એ વીસ બી એકવીસ સી ત્રીસ અને ડી બસો તો મિત્રો આપણને ઘડિયા આવડે જ છે વીસ દાન બસો ત્રણ એક ઈટનું વજન સેમા માપીશું ગ્રામ કિલોગ્રામ સેન્ટીમીટર કે મીટર તો જવાબ આવશે બી કિલોગ્રામ ચાર એક ગુલાબના ના ત્રણ રૂપિયા તો પાંચ ગુલાબના ખાલી જગ્યા રૂપિયા થાય કે તો મિત્રો ઘડિયા આવડે છે ત્રણ પંચાસ પંદર પાંચમો સો કિગ્રાનું બમણું ખાલી જગ્યા થાય એક તો સો આપેલા છે અને બીજો કિલોગ્રામ આપેલું છે પચાસ ગ્રામ ક્યાં ઇંગ્લિશ બોલને છે લગતા આપકો ડર

કે બે કિગ્રા તો જવાબ આવશે મિત્રો સો ના બમણા બસો કિલો જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ ફ્રેન્ડ સર્કલ ની અંદર આ વિડીયોની લિંકને શેર કરો પ્રશ્ન નંબર બે નીચે આપેલા વિધાન ખરા છે કે ખોટા તે જણાવો અહીંયા આપણને પાંચ ખરા ખોટા આપેલા છે જેમના પાંચ ગુણ છે દરેકનો એક ગુણ રહેશે એક કિલોગ્રામને ટૂંકમાં કીગરા એમ પણ લખી શકાય તો વિધાન ખરું છે બે બે ગુણ્યા ત્રણ બરાબર ત્રણ વત્તા ત્રણ તો બે તેરી છ થાય અને ત્રણ ને ત્રણ પણ છ થાય એટલે કે ડાબી બાજુને જમણી બાજુ સરખા જવાબ થાય છે એટલે વિધાન ખરું છે ત્રણ પચીસ કીગરાનું બમણું પચાસ કીગરા થાય

એક દસ ગુણ્યા દસ બરાબર ખાલી જગ્યા તો દસ દાન સોગર ખાલી જગ્યા તો નવ ને ત્યાર પછી એમાં પેટા પ્રશ્નો બહુ આપેલો છે કે સંખ્યાના ના ભાગ પાડી ગુણાકાર કરો જેમના બે ગુણ રહેશે રકમ આપેલી છે છપ્પન ગુણ્યા ત્રણ તો સૌ પ્રથમ આપણે છપ્પન ના ભાગ પાડીશું પચાસ વત્તા છ અને એને ગુણ્યા ત્રણ હવે 50 નો ગુણાકાર ત્રણ સાથે કરીશું 6 નો ગુણાકાર પણ ત્રણ સાથે કરીશું તો પચાસ ગુણ્યા ત્રણ છ ગુણ્યા ત્રણ પચાસ તેરી એકસો પચાસ વત્તા છ અઢાર કરીએ સરવાળો તો જવાબ આવશે મિત્રો એકસો

પુસ્તક આપેલું છે અને પેન્સિલ આપેલી છે તો બંનેમાંથી ભારે કોણ છે એની ઉપર આપણે સર્કલ કરવાનું છે તો જવાબ આવશે પુસ્તક બીજું ટમેટું આપેલું છે અને તરબૂચ તરબૂચ આપેલું છે તો વજનમાં ભારે છે એટલે એના ઉપર આપણે કરવાનું છે સર્કલ અંદર પેટા પ્રશ્નો આપેલો છે બ સાદી રીતે ગુણાકાર કરો જેમના બે ગુણ છે તેતાલીસ ગુણ્યા ત્રણ તો ચાલો ગુણાકાર કરીએ ત્રણ તેરી નવ ત્રણ ચોક બાર જવાબ આવશે મિત્રો ઓગણત્રીસ જવાબ આપો દરેકના બે ગુણ રહેશે ટોટલ ચાર ગુણનો નો પ્રશ્નો છે જેમાં આપણે બે દાખલા પૂછેલા છે એ ગણવાના છે એક સંખ્યાને વિભાજિત કરી ગુણાકાર કરો તેર ગુણ્યા ત્રેવીસ મતલબ કે આગળ પણ આપણે આવો દાખલો જેમના પેલા ભાગ પાડવાના અને પછી દસ વત્તા અને ત્રેવીસ ના ભાગલા પડશે વીસ વત્તા ત્રણ હવે દસ નો ગુણાકાર વીસ સાથે દસ નો ગુણાકાર ત્રણ સાથે ત્યારબાદ ત્રણ નો ગુણાકાર વીસ સાથે અને ત્રણ નો ગુણાકાર ત્રણ સાથે તો દસ ગુણ્યા વીસ બે એકા બે અને બે બીડા એટલે સરવાળો કરીએ તો જવાબ આવશે બસો ને બીજો પ્રશ્ન આપેલો છે એક દુપટ્ટાની કિંમત રૂપિયા બાસઠ છે તો આવા અગિયાર દુપટ્ટાની કિંમત કેટલી થાય ચાલો એક દુપટ્ટાની કિંમત આપેલી છે કેટલી તો કે બાંસઠ રૂપિયા આપણે મેળવવાની છે કેટલાની તો કે અગિયાર દુપટ્ટાની તો અગિયાર દુપટ્ટાની કિંમત બરાબર કેટલા અગિયાર ગુણ્યા બાંસઠ ચાલો બંનેનો કરવો પડશે ગુણાકાર સૌપ્રથમ બે અંક હોય તો આપણે એક ઝીરો મૂકવો પડશે તો એક ઝીરો મૂકીએ ત્યારબાદ કરીએ ગુણાકાર એક ગુણ્યા એક દૂ દૂ અને એક છ છ ત્યાર પછી ફરીવાર એકનો વારો નીચે અને અને એક છ ચાલો કરીએ સરવાળો ને ને તો અગિયાર દુપટ્ટાની કિંમત થશે જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ આ વિડીયોની લિંક ને શેર કરો પ્રશ્ન નંબર પાંચ અ નીચે આપેલા વજનનું બમણું વજન શોધીને તમારે લખવાનું છે જવાબ આવશે સાત વત્તા સાત બરાબર ચૌદ કિગ્રા ત્યાર પછી કીધું છે સો કિલોગ્રામ તો સો વત્તા સો ઇઝ ઇક્વલ ટુ બસો કિલોગ્રામ અથવા પચાસ વત્તા પચાસ બરાબર સો કિલોગ્રામ ત્રીજું બે કિગ્રા તો એમનો ભાગ થશે એક વત્તા એક ઇઝ ઇક્વલ ટુ બે કિગ્રા જો મિત્રો વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આ સંપૂર્ણ વિડિયો સોલ્યુશન ધ્યાનથી નિહાળવા બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ